વિદ્યાર્થીઓ જય સ્વામિનારાયણ. મજા આવશે ને બધા? કાલે બે ત્રણ વિદ્યાર્થીઓને હોમવર્ક આપ્યું હતું, એમાંથી એક વિદ્યાર્થીએ મને વોટ્સએપ કરીને બતાવ્યું છે, રાઠોડ કરીને જતો. બીજા બે ત્રણ વિદ્યાર્થીનું બાકી છે, એમ જો વોટ્સએપ આવ્યો નથી. જો આજ સુધીમાં નહીં આવે, મારી પાસે લાંબનું લિસ્ટ છે, તો એને 10-10 વાર લખવા આપી દઈશ. પછી કાટેલિયા છે હાજર, રાઇઝ એન્ડ કરજો. કાટેલિયા એને કઈક 3 કે 4 એમસીક્યુ આપ્યા છે, એમસીક્યુ સારા છે, એનું સોલ્યુશન શક્ય છે. એમસીક્યુ અને એનું સોલ્યુશન તમને બતાવીશ. એ ડાયપોલની થિયરી ઉપરથી ન થાય, બહુ સરળ એમસીક્યુ છે, પણ ખબર નહીં કેમ કન્ફ્યુઝ થયો હોય. કાટેલિયા નથી સાહેબ, હાજર જ નથી. જોઈન્ટ નહીં થયો હોય તો વરસાદ જેવું કઈ હશે. આ એક છે લાડવા દીપક. હા બોલો. લાદવા લાદવા લાધવા ભાઈ બોલો. મારે નેટવર્ક લોવર આવે છે એવું છે? નહીં નહીં નહીં. હા હા, એને કઈક પ્રોબ્લેમ હશે. હાલો. હા બોલ. એ સર, ચેપ્ટર 3 ની પીડીએફ ફરીથી મોકલજો ને. કેમ ફરીથી મોકલું? 2 વાર તો મોકલ્યો, કેટલીક વાર મોકલવાની? મારે કાલ મેં પછી પમદી જોયું તું સમીકરણ, એક મને ભાઈ એક જ આવ્યું, 2 સમીકરણ હતા ને, પછી મેં બીજું જોવા ટ્રાય કરી, પણ ઉપડી ની પીડીએફ. તો ભાઈ ડાઉનલોડ થઈ ગયો એટલે એ તો થવાની જ છે, પછી એમાં મારે બીજી કે ત્રીજી વાર કે ભાઈ એ છે ને 500 MB ની ફાઇલ છે, એ મોકલતા કલાક થાય. કોઈ વિદ્યાર્થી તમારા ગ્રુપમાં એના કોઈની પાસે ફોન માં છે ને પછી મગાવી લેજો, એને સ્પીડ આવતી હોય એની. ભાઈ એમ શેર થતું જ નથી સર. પીડીએફ તો થાય ને, શેર હું નો થાય? નથી થતી, મેં જોઈ લીધું. કાય હારું તો પછી મને ફોન કરજો પર્સનલ, અત્યારે આપણે ક્લાસમાં સમય નથી બગાડતા, ત્યારે કઈક બીજો ઇશ્યુ છે. હાલો, બીજો કોણ હતો રાઈઝ હેન્ડ કર્યો હતો? હા સમજાઈ ગયો તમને, પછી વોટ્સએપ માં મોકલી દઈશ. ઓકે, મને છે ને તારા 10 થી 11 છે ને કેમેસ્ટ્રી નો, તારા 10 થી 11 કેમેસ્ટ્રી નો પીરિયડ છે ને, ચાર વાગ્યા પછી મને ફોન કરજે, ફ્રી થાય એટલે. બરાબર, બહુ સરળ છે, એમાં પેલું નથી. A7 ના વિદ્યાર્થીઓ કોઈને? આગળ જઈએ, આપણે આપણા મુદ્દાની વાત કરીએ, પોટેન્શિયોમીટર ના ઉપયોગની વાત થઈ હતી. વિદ્યાર્થીઓ હવે માનું છું ત્યાં સુધી 3-4 પીરિયડમાં જ આ ચેપ્ટર પૂરું થઈ જાય, કારણ કે થિયરીમાં એક જ ટોપિક બાકી છે, જુલ અસર. પછી વધારાની બધી નોટ્સ છે જે એમસીક્યુ માટેની છે, એના એક પીરિયડ એક્સ્ટ્રા હું આમાં લઈ શકું. તો આગળ આપણે વાત કરવાની છે પોટેન્શિયોમીટરના ઉપયોગ, પછી એની જે નોંધ લખેલી છે. ભુવા મિત કેમ રાઈઝ હેન્ડ થયો છે ભાઈ? હા બોલો. આગળ જઈએ. અમુક વાત ની બહુ છૂટછાટ છે કે ભાઈ તમને
સમીકરણો બનાવતા આવડી જાય, કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરતા. આ આ આ ચેપ્ટરમાં ઘણા બધા ટોપિક કે ઘણી બધી થિયરી અમત પતી જાય છે. કાલે તમે જોયું હશે પોટેન્શિયોમીટરની મદદથી આપણે ઈએમએફની સરખામણી કરવાની છે, જેમાં પોટેન્શિયોમીટરના સિદ્ધાંતનું સૂત્ર આવે અને સિદ્ધાંતના સૂત્ર પ્રમાણે લંબાઈના સમપ્રમાણમાં વોલ્ટેજ હોય, બરાબર. ઈ વોલ્ટેજ અને જેના ઈએમએફની સરખામણી કરીએ છીએ અને ઈએમએફ બંને ઇક્વલ થાય, અને ઇક્વલ થાય એ સંબંધને ધ્યાનમાં લઈ અને ગુણોત્તર લઈએ એટલે આપણને લંબાઈનો ગુણોત્તર મળે. લંબાઈનો ગુણોત્તર છે ઈએમએફનો ગુણોત્તર છે. પછી પોટેન્શિયોમીટરની મદદથી આંતરિક અવરોધ માપવાનો છે. આંતરિક અવરોધ માપવાના થિયરીને આપણે થોડીક રિપીટ કરીએ. ચલો, આ પોટેન્શિયોમીટરની મુખ્ય બેટરી બી, એની સાથે જોડેલું રિઓસ્ટેટ, એની સાથે જોડેલી કળ અને પોટેન્શિયોમીટરના છેડો એ અને બી વચ્ચે લાંબો જોડાયેલો તાર એ બી, એ સાથે જે બેટરીનો આંતરિક અવરોધ માપવાનો છે, બરાબર, એ જોડેલો છે. બિંદુ એ સાથે જેનો આંતરિક અવરોધ માપવાનો છે જોડાયેલો છે, અને એ આંતરિક અવરોધ વાળી બેટરીને ફરીથી એક અવરોધ બોક્સ સાથે સમાંતર જોડવાનું છે, અને એની સાથે કળ કેવન જોડવાની છે. એની સાથે ગેલોનોમીટર જોડેલું છે, ગેલોનોમીટરના બીજા જ જોકી કળ છે. ફરીથી કાર્ય પદ્ધતિ સમજાવું છું. ભુવામિત, હા બોલો. ભુવામિત, તમને અનમ્યુટ કર્યા છે. તમારે ભાઈ છે નેટવર્કનો પ્રોબ્લેમ છે, હવે જે કાંઈ પ્રશ્ન હોય એ મને પીરિયડ પૂરો થાય પછી પૂછજો, કારણ કે તમારો અવાજ નથી અહીંયા પહોંચતો મારા સુધી, એટલે વચ્ચે ડિસ્ટર્બ નહીં કરતા. એવું હોય તો સાયન્સ ઓફિસમાં ફોન કરીને પૂછી લ્યો કાંઈ બીજો કંઈ ઇશ્યુ હોય તો. ચલો, જ્યારે કે વન ખુલ્લી હોય ત્યારે આ ઉપરની બેટરી વપરાશમાં નથી, એટલે એ બેટરીના પૂરેપૂરા ઈએમએફ ગેલોનોમીટરના ઉપરના છેડે આવે. ફરીથી કાર્યપદ્ધતિ સમજાવું. એટલે ઉપરના છેડે આવતા વોલ્ટેજ એને આપણે એપ્સિલોન જેટલા કહીએ, એને સમતુલ્ય માટે નીચેના છેડે તટસ્થ બિંદુ C1 મળે છે. તો એપ્સિલોન અને તટસ્થ બિંદુ C1 મળે છે, એ બે બિંદુના વોલ્ટેજની સરખામણી કરો એટલે વોલ્ટેજનો તફાવત શૂન્ય થાય એટલે કરંટ 0 થાય. તો એ પહેલું તટસ્થ બિંદુ થયું. હવે તમે K1 કળ જોડી દો. વિદ્યાર્થી ખાસ યાદ રાખજો, કાલે કદાચ આપણે એન્ડ ઉપર ટોપિક લીધો હતો એટલે કદાચ થોડું ઉતાવળમાં તમને આમ બોર થઈ ગયા હોય. ફરીથી તમે K1 કળ જોડી દો એટલે હવે આ જે બેટરી છે એ બેટરીની વપરાશ ચાલુ થાય એટલે ઈએમએફ ઘટીને ટર્મિનલ વોલ્ટેજ V અહીંયા સુધી મળે. અહીંયા ખરેખર Epsilon/V એમ લખ્યું હતું. પહેલા કિસ્સામાં Epsilon આવે છે અને બીજા કિસ્સામાં V આવે છે. એટલે આપણે આ પહેલા આપણે ઈએમએફ જો આગળની થિયરી ભાઈ ને ઈએમએફ ની સરખામણીમાં કેમ E1 E2 ઉપર લખ્યા હતા, અહીંયા E1 E2 કેમ દર્શાવ્યા હતા, VL1 VL2 દર્શાવ્યા હતા, એમ અહીંયા E1 E2 દર્શાવવાના હોય. એવું તમે જો આકૃતિમાં દર્શાવ્યું ને તમને ખબર પડે, પહેલા કિસ્સામાં E1 છે અને બીજા કિસ્સામાં E2 છે. એમ અહીંયા પણ તમે બતાવો તો બતાવી દો, તમારી રફમાં આકૃતિ દોરેલી છે એમાં બતાવી દો કે અહીંયા પહેલા કિસ્સામાં Epsilon/ બીજા કિસ્સામાં વોલ્ટેજ V, Epsilon/V એવું બતાવી દો, બરાબર. અને પછી નીચે તમારે બતાવવાનું છે VL1 અને VL2. તો ચલો, બંને સમતુલનની શરત ઉપરથી આપણે પહેલું સમીકરણ મળ્યું VL1 = Epsilon 1 φ1 L1 = Epsilon, અને બીજા કિસ્સામાં VL2 φ L2 = V મળ્યું. બંનેનો ગુણોત્તર લેતા એપ્સિલોનના છેદમાં V = L1/L2 મળ્યું, બરાબર. હવે જો ઈએમએફ અહીંયા V બરાબર શું થાય તો IRB, આ વી બરાબર IRB ક્યાંથી મળ્યું, ધ્યાન આપો, ધ્યાન આપજો. વી બરાબર IRB ક્યાંથી થયું તો આ બેટરીની સાથે, આ આરબી સાથે કઈ બેટરી જોડાયેલી છે, ઈ. પણ ઈ ના એપ્સિલોન નો આવે, એના ટર્મિનલ વોલ્ટેજ સીધે સીધા આને મળે. એટલે આના ટર્મિનલ વોલ્ટેજ તમે હવે આ બધું ભૂલી જાઓ, ખાલી એટલો પરિપથ ધ્યાનમાં લો, એટલો પરિપથ ઉપરનો પરિપથ ધ્યાનમાં લો. તો એમ કહી શકાય કે વી વોલ્ટની બેટરી સાથે આરબી અવરોધ જોડાયેલો હોય ત્યારે આરબી ના વોલ્ટેજ, ઈ આરબી ના જેટલા વોલ્ટેજ છે એટલા વોલ્ટેજ ગેલોનોમીટર ને ઉપરના છેડે મળે. એટલે V બરાબર શું થશે, IRB, બરાબર. અને એપ્સિલોન છે V કરતા મોટું છે તો એપ્સિલોન બરાબર શું થાય, તો કે I એને ગુણ્યા RB + r, એ બંનેની કિંમત આમાં મૂકી, એમાંથી II કેન્સલ થયા, RB/RB એટલે 1 થયું, r/RB = L1/L2 માંથી r ને કરતા બનાવવો હોય
તો આ વન ને આ બાજુ લઈ જાઓ એટલે એલ વન માઇનસ એલ ટુ એલ વન અપોન એલ ટુ માઇનસ વન થઈ જાય, અને આરબી આ બાજુ ગુણાકારમાં આવતો રહે એટલે સ્મોલ આર બરાબર આરબી એલ વન અપોન એલ ટુ માઇનસ વન. આ સૂત્ર આઈએમપી, આ સૂત્રની મદદથી તમે કોઈ પણ પ્રકારનું આંતરિક અવરોધ ગણી શકો. પ્રેક્ટિકલમાં પણ આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે અલગ અલગ પ્રકારની થિયરી ગણવાની છે વિદ્યાર્થીઓ, ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આંતરિક અવરોધ મેળવી શકાય. પ્રેક્ટિકલનો આ વસ્તુ છે એટલે બહુ ઉપાધિ નથી, કદાચ તમને એવું લાગે તો પ્રેક્ટિકલની મદદથી તમે આગળના મુદ્દાઓ છે એ ચેક કરી શકશો, બરાબર? તો હવે બેટરીનો આંતરિક અવરોધ મેળવવાનું કે ઈએમએફની સરખામણી કરવાનું, આ જે બે પ્રશ્નો છે એ બે પ્રશ્નો માટે તમને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ચલો કોઈને પ્રશ્ન હોય તો રાઈઝ હેન્ડ કરશે. સાંગાણી મૌલિક, એક જ મિનિટ, અનમ્યુટ કરું છું તને. હા બોલ. ફરીથી રાઈઝ હેન્ડ કર, તારું નેટવર્ક ઇશ્યુ છે. સાંગાણી મૌલિક, બીજા કોઈ વિદ્યાર્થીને કઈ પ્રશ્ન હોય તો પૂછે. ચલો આગળ જઈએ. હવે નીટ અને જેડબલઈ માટેની થોડી નોટ્સ આપેલી છે, એ નોટ્સ થોડી જોઈ લઈએ કે એમાં આપણે કઈ રીતે એમસીક્યુ સોલ્વ કરી શકાય. હવે જ્યારે આપણે પ્રેક્ટિકલ કરવાના છે ત્યારે, અને સામાન્ય રીતે બેટરીનું સહાયક અને વિરોધક બે પ્રકારનું જોડાણ આવે એ તમને ખબર છે. હવે જો આ જે મુદ્દો છે ને એ પ્રેક્ટિકલમાં પણ આપણે સાબિત કરવાનો છે, એલ થ્રી અને એલ ફોર, અને એમસીક્યુ માટે પણ બહુ ઉપયોગી છે. બે ત્રણ વખતના એમસીક્યુમાં સહાયક વિરોધકના પોટેન્શિયોમીટર માટેના પ્રશ્નો પૂછાય છે. આપણે ઈએમએફની સરખામણી કરીએ છીએ, અહીં ધ્યાન આપો, ઈએમએફની સરખામણી કરીએ છીએ. કાલે કોઈ વિદ્યાર્થી પ્રશ્ન કર્યો હતો મને કે સાહેબ અહીંયા તમે બંને કળ સાથે જોડી દો તો શું થાય, એવો કઈક પ્રશ્ન હતો કોઈકનો, હતો કે નહીં? કે સાહેબ કે વન અને કે ટુ બંને એક સાથે જોડી દો તો અહીંયા ગેલોનોમીટરના ઉપરના છેડે કેટલા વોલ્ટેજ ગણવાના, ઈ વન ના ગણવાના કે ટુ ના ગણવાના? તો આ પરિસ્થિતિ જે તમને દેખાય છે ને, હવે માનો કે તમે કે વન અને કે ટુ બંને જોડી દો તો બે ના પ્લસ સાથે પ્લસ અને માઇનસ સાથે માઇનસ આવે, એટલે આ વિરોધક જોડાણ થઈ ગયું. અને આવું જો વિરોધક જોડાણ હોય, ધ્યાન આપજો વિદ્યાર્થી, આમાં વિરોધક જોડાણ સમજી શકાય છે. કે વન અને કે ટુ બંને કળ ને તમે કેવી કરી દો, ચાલુ કરી દો, એટલે બંને કળ છે એને આપણે ચાલુ કરીએ, એટલે કે વન ને જોડી દેવાની અને કે ટુ ને જોડી દેવાની, બંને કળ જોડી દો એટલે ઈ વન ઈ ટુ છે કેવા થઈ ગયા, વિરોધક સ્થિતિમાં થયા. તો આવી વિરોધક સ્થિતિમાં હોય ત્યારે તટસ્થ બિંદુ જે મળે એને એલ થ્રી કહેવાય. સમજો બરાબર. તો વિરોધક માટે હું પેલા સમજાવું છું, વિરોધક માટે તટસ્થ બિંદુ માટેની લંબાઈ છે અને એલ ફોર કહેવાય, અને એલ ફોર એ કોના સમપ્રમાણમાં હોય, ઈ વન માઇનસ ઈ ટુ ઇઝ ઇક્વલ ટુ એલ ફોર થાય, કારણ કે વિરોધકમાં બી નો ઈએમએફ ની બાદબાકી થાય છે વિદ્યાર્થીઓ, બરાબર? એટલે ઈ વન માઇનસ ઈ ટુ ઇઝ ઇક્વલ ટુ એલ ફોર મળે. અને હવે તમારે કશું જ નથી કરવું, સહાયક કરવું હોય તો શું કરશો આમાં? હાલો કોણ વિદ્યાર્થી મને કહેશે આની આકૃતિમાં મારે સહાયક જોડાણ કરવું છે, કોઈ કહેશે? કાનાણી, વસાણી, પ્રિન્સ, દિહોરા, આની આકૃતિમાં મારે બંને બેટરીને સહાયક કરવી છે, શું કરી શકાય, કોઈ સજેશન આપશે? આમાં હું ફેરફાર કરું ઉપરની આકૃતિમાં કે બંને સભાડી આર્યન, સરસ બોલજો, હું કહેવા માંગે છે સર? જે આ પ્લસ છે ને, આ પ્લસ ને પ્લસ જોડાણ જગ્યાએ પ્લસ ને માઇનસ જોડવાના, ઈ ટુ ઈવન ના. ઓકે, એક્ઝેક્ટ. કાનાણીભાઈ શું કહેવા માંગે છે આમાં? એમાં પ્લસ ને માઇનસ જોડવા માટે બે ને એક લાઈન માં રાખવા પડે, એટલે એક લાઈન માં કયો, અથવા તો એક ના પ્લસ સાથે બીજા નો માઇનસ, જે આર્યને છે તમે બે માંથી કોઈ એક નો માઇનસ પ્લસ બદલી નાખો, બે ને નહીં, બરાબર? માનો કે આ બેટરી ને એમને રહેવા દો, ઈ વન ને એમને રહેવા દો, ઈ ટુ છે એનો માઇનસ આ બાજુ લઈ લો અને પ્લસ આ બાજુ લઈ લો, એટલે આ જોડાણ થઈ ગયું એ સહાય. અને પ્રેક્ટિકલ માં તમારે કરવાનું છો એટલે તમને પ્રશ્ન પૂછાવું, અને ત્યારે હું પ્રેક્ટિકલ માં છે અણી કાઢ લઈશ, તમારી આગળ જ આ બધું કરાવીશ,
સહાયક કરવા વિરોધક નકર કઈ હળત નહીં પડે, કારણ કે એટલી બધી એક રાસાયણિક કોષ મૂક્યા હોય. તમે જોતા હતા 11માં પ્રેક્ટિકલ આવ્યા ત્યારે કે 12માં એ લોકોને સેટઅપ પડ્યા હતા પાછળની સાઈડના, એમાં પોટેન્શિયોમીટરના વિદ્યુત રસાયણ કોષ હતા, અમુક અમુક હળી કરી હોય, ઝીંકના હરિયા બાજુમાં પેટો ડૂબાડી દીધો હોય, આવું બધું કરી લીધું હોય આપણે, બરાબર. પેલા ફિઝિક્સ લેબમાં સફાઈ કરવા વાળા કોઈ હતા, તમે જ કોઈ હતા ને, એમાંથી નહીં કોઈ કે એકવાર સેલ કંઈક ચાલુ કર્યો હતો ને એવું કંઈક કર્યું, પછી વચ્ચે સર્વિસ એ થઈ હતી. એટલે આ બધું આપણે કરી લીધેલું છે. પણ હવે એક્ઝેક્ટ કોણ હતો, આ કાનાણીભાઈ તું જ લીડર હતો ને, પેલો પૂજન હતો, એની વે જે હોય તે. પણ એ તમે થોડા અગાઉ એક્સ્ટ્રા અગાઉ પ્રેક્ટિકલ કરી લીધા એક વર્ષ પહેલા, પણ હવે ફરીથી એક્ઝેક્ટ આપણે કરવાના છે. ત્યારે તમે કીધું એમ માઇનસ પ્લસ જોડી દો, એટલે એ થઈ ગયું વિરોધક સહાયક જોડાણ થાય, સહાયકમાં બિનમાં શું થાય, સરવાળો થાય. એ તો આપણે ખબર જ છે, મેં તમને આગળ નોંધ લખાવી છે, સહાયકમાં ઈએમએફ નું શું થાય, સરવાળો. જો આ બધી નોંધ હવે કામ લાગી, તો સરવાળો હોય ત્યારે તટસ્થ બિંદુ મળે. અહીંયા છે વોલ્ટેજ ની બાદ બાકી થાય, એટલે ઉપરના વોલ્ટેજ ઘટી જાય તો એની લંબાઈ છે ઘટી જવાની છે, અને અહીંયા બેનો સરવાળો થાય, એલ થ્રી છે મોટો આવે, એલ ફોર છે નાનો. પછી તો ઘણી વખતે વિદ્યાર્થીઓ છે ને સહાયક ને એલ ફોર કહેતા હોય છે અને વિરોધક ને એલ થ્રી કહેતા હોય છે. એ એલ થ્રી એલ ફોર નો મતલબ નથી, સહાયકમાં તટસ્થ બિંદુ લંબાઈ મોટી મળે અને વિરોધકમાં તટસ્થ બિંદુ લંબાઈ નાની મળે, જે મળે ત્યાં એલ થ્રી ને એલ ફોર કહી દીધા. ચલો આ સમીકરણ નો ગુણોત્તર લઈ લો, એટલે એપ્સિલોન વન પ્લસ એપ્સિલોન ટુ ઇઝ ઇક્વલ ટુ એલ થ્રી ના છેદમાં એપ્સિલોન વન માઇનસ એપ્સિલોન ટુ ઇઝ ઇક્વલ એલ ફોર. આના પર એસએસટી મળી, વિદ્યાર્થી એસએસટી મળી. તો વિરોધક અને સહાયક નો પ્રેક્ટિકલ કરીને તમારે ઈએમએફ ની સરખામણી કરવી હોય તો એલ વન અપોન એલ ટુ ઇઝ ઇક્વલ ટુ એલ થ્રી પ્લસ એલ ફોર ના છેદમાં એલ થ્રી માઇનસ એલ ફોર, આ જવાબ તમને મળશે. માનો કે તમે પ્રેક્ટિકલ કરો છો, ધ્યાન આપજો, તમે સાદી રીતે પ્રેક્ટિકલ કર્યો અને સાદી રીતે પ્રેક્ટિકલ કર્યા પછી તમને જવાબ મળ્યો. માનો કે અહીંયા સાદી રીતે પ્રેક્ટિકલ કર્યો, પેલા કે વન ખુલ્લી રાખી, કે ટુ બંધ કરી, પછી કે વન બંધ કરી, કે ટુ ખુલ્લી રાખી, અને એ રીતે તમે પ્રેક્ટિકલ કરીને તમને જવાબ મળ્યો કે માનો કે ઈ વન અપોન ઈ ટુ નો ગુણોત્તર આપણને મળે છે એક દ્વિતીયાંશ મળે છે, બરાબર. આનો પ્રેક્ટિકલ તમે સહાયક અને વિરોધક કરીને ગુણોત્તર લ્યો અને આ સમીકરણમાં કિંમત મૂકવા, પ્રેક્ટિકલમાં છે એવો, અને આ બોર્ડના એક્ઝામમાં પણ આ પૂછે છે, અને તમે ગુણોત્તર લ્યો ઈ વન અપોન ઈ ટુ એક દ્વિતીયાંશ, એલ થ્રી ને એલ ફોર એવી રીતે મળે કે તમને ગુણોત્તર છે એક દ્વિતીયાંશ મળશે. એટલે બંને રીતે ઇનાઈ સેલ છે એનો તમે સાદી રીતે ઈએમએફ ની સરખામણી કરો અને એનો જે જવાબ આવે, અને સહાયક અને વિરોધક ની રીતે તમે સાબિત કરી અને જવાબ લો, તો બે ના જવાબ ઇક્વલ આવે છે. વિદ્યાર્થી બોર્ડ ની અંદર પોટેન્શિયોમીટર ના ત્રણ પ્રેક્ટિકલ છે, બરાબર. એમાં એક પ્રેક્ટિકલ છે બેટરીના ઈએમએફ ની સરખામણી કરવાની એલ વન એલ ટુ વાળી રીતે, બીજી પ્રેક્ટિકલ છે બેટરીના ઈએમએફ ની સરખામણી કરવાની વિરોધક અને સહાયક નો ઉપયોગ કરે, એટલે એલ થ્રી એલ ફોર વાળી રીત કહેવાય. અને ત્રીજો પ્રેક્ટિકલ પોટેન્શિયોમીટર નો છે કે બેટરીના આંતરિક અવરોધ, કોઈ પણ બેટરીનો આંતરિક અવરોધ. આ ત્રણ પ્રેક્ટિકલ તમારે છે, એટલે આપણે ટોટલ 15 પ્રેક્ટિકલ કરવાના છે ને 12માં, એમાંથી ત્રણ પ્રેક્ટિકલ તો પોટેન્શિયોમીટર ના જ નીકળી જાય, સમજાવવાની વાત આખી આખી, બરાબર. એટલે 20-30% નો ભાગ ખાલી એક જ પ્રેક્ટિકલ લઈ જાય, બે પ્રેક્ટિકલ વિસ્ટર્ન બ્રિજ ના છે, બે ભેગા નો પાંચ પ્રેક્ટિકલ તો આના થઈ ગયા, હવે 10 પ્રેક્ટિકલ બાકી ના રહે, એમાંથી 5 પ્રેક્ટિકલ ઓપ્ટિક્સ ના છે, બાકીના 5 પ્રેક્ટિકલ બાકી રહી છે. મોટા ભાગે તમે 15 કે આમ તો ટોટલ પ્રેક્ટિકલ તો 20 છે, પણ આપણે 16-17 એ કરતા હોઈએ છીએ, બાકીના પછી રીત છે એની એની રિપીટ થતી હોય, એટલે ખાલી આપણે એનું ડેમો કરી દઈએ, વિદ્યાર્થીઓ જાતે કરી લેતા. હું રેગ્યુલર તમે 15 પ્રેક્ટિકલ કરાવું, બાકીના 5 પ્રેક્ટિકલ પછી વિદ્યાર્થી પોતે જાતે ડિઝાઇન કરીને કરતા હોય છે, બરાબર. કે મેં તમને એકવાર શ્રેણી સહાયક વિરોધક પોટેન્શિયોમીટર પ્રેક્ટિકલ કરાવી દીધો, પછી એ પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ તમને ફરીથી આંતરિક અવરોધ વાળો પણ તમે જાતે પરફોર્મ કરી શકો એવું હોય છે, બરાબર. એ વાત થઈ. પછી એમાં એક બીજી વાત આવશે પોટેન્શિયોમીટરની સંવેદિતા. હવે હું છે ને એક મિનિટ બુક પ્રમાણે જોઈ લઉં કે આપણે આગળ તો નથી જતા રહેતા ને, તો પોટેન્શિયોમીટરની સંવેદિતા એ બુકનો મુદ્દો છે કે નોંધનો મુદ્દો છે એ મારે ટેલી કરવું પડશે. નોંધ હોય તો નોંધ તરીકે યાદ રાખવાનું છે, હું માનું છું ત્યાં બુકમાં એ નથી આપ્યું, એ નોંધ તરીકે જ આપણે યાદ લેવું પડશે. છતાં એકવાર જો આ છેલ્લી થીરી છે એ આંતરિક અવરોધ વાળી છે, અને પછી એના પછીનો ઉદાહરણ નંબર 10 આવે, અને પછી અહીંથી ઉદાહરણ 10 પૂરું કરે સારાંશ આવી જાય છે. એટલે તમને થાય સાહેબ આ ચેપ્ટર પૂરું થઈ ગયું, પણ આપણે વચ્ચે જૂલ અસર હતો 3.9 કે 3.10 એ મુદ્દો હજી આપણે વચ્ચે સ્કીપ આઉટ કર્યો હતો, એ હવે લઈશું.
તો પોટેન્શિયોમીટર ને સંવેદિતા આમાં એ વાત નથી સમજાય, પણ ખરેખર પોટેન્શિયોમીટર ને સંવેદિતા ઉપરથી પ્રશ્ન પૂછે છે જે જેડબલ માં, એટલે જેડબલ નોંધ તરીકે યાદ રાખવાનું છે. નવો ટોપિક કરો પણ આ નોંધ છે, ધ્યાન આપજો. આપણે નીટ અને જેડબલ માટેની જે નોંધ લખી એમાં સહાયક અને વિરોધક જોડાણ પણ આવી ગયું, એ પણ પ્રશ્ન પૂછે છે, અને એક સંવેદિતા નો પ્રશ્ન પણ પૂછે છે. સંવેદિતા એટલે હું, તો પોટેન્શિયોમીટર માટે વિદ્યુત સ્થિતિમાં અને પ્રચલન ના વ્યસ્ત ને પોટેન્શિયોમીટર ની સંવેદિતા કહેવાય. હા કેનિલભાઈ સાવલિયા બોલો. હા બોલ. શેર નથી, સ્ક્રીન શેરિંગ નથી. સ્ક્રીન તો શેરિંગ જ છે, શેરિંગ જ છે. અહીંથી અહીંથી શેરિંગ જ છે. તારે નેટવર્ક નો પ્રોબ્લેમ હશે પહેલા. છે ને શેર છે ને વિદ્યાર્થીઓ, જો બધા રાઇઝ હેન્ડ કરો તો, જેને સ્ક્રીન આજો બધા રાઇઝ હેન્ડ કરે છે. ઓકે થેન્ક યુ. તારા નેટવર્ક નો પ્રશ્ન જો બધા શેર કરેલી છે, તું કવરેજમાં આવી જ એટલે આવી જશે. બસ 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 લોઅર હેન્ડ કરતો. ક્લાસમાં એવી ફટાફટ આંગળી ઉછી કરતા કેમ શરમ આવે કે પ્રશ્ન પૂછીએ તો? બીજા વિદ્યાર્થીઓ લોઅર હેન્ડ કરી દે, હજુ બે વિદ્યાર્થીઓ રાઇઝ હેન્ડ છે. બીજો પ્રશ્ન હોય તો રાઇઝ રહેવા દો. સોલંકી નીરવ, હા બોલો. હવે પોટેન્શિયોમીટર ને સંવેદિતા એટલે શું? તો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આપણે તાર્યું. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે હું તો વી ના છેદમાં એલ, એનું વ્યસ્ત લ્યો. અને ખાસ વિદ્યાર્થી યાદ રાખજો, સંવેદિતા એ છે ને બહુ અગત્યની. પોટેન્શિયોમીટરમાં 400 મીટર લાંબો તાર કેમ વાપરવાનો, સોરી 400 સેન્ટીમીટર, 100 મીટર વાળો તાર વાપરો તો શું થાય? અને હજુ તો આ તો બીજી આપણે એક સ્વાધ્યાયનો દાખલો છે, 800 સેન્ટીમીટર લાંબો તાર વાપર્યો છે. એટલો મોટો લાંબો તાર વાપરવાનું કારણ શું? તો કે સંવેદિતા વધારવા માટે. તો તમને એમ થાય સંવેદિતા વધારવા માટે તારનો લંબાઈ શું કામ વધારવી પડે? તો જુઓ, પોટેન્શિયોમીટરનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું સૂત્ર હતું સિદ્ધાંતમાં, અહીંયા હતું. ફરીથી સિદ્ધાંતના સૂત્રમાં જશું. પોટેન્શિયોમીટર માટે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું સૂત્ર જુઓ, VAC is equal to phi L થયું. એમાંથી phi બરાબર શું છે? તો કે VAC ના છેદમાં L, એટલે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ થયા. એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ખ્યાલ આવ્યો? હવે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ની વાત થઈ ગઈ, એમ આગળ જઈએ. એનું જે વ્યસ્ત લ્યો એને કહેવાય સંવેદિતા. આ મુદ્દો એટલા માટે કરાવું છું કે તમને સંવેદિતા પ્રશ્ન પૂછે તો પોટેન્શિયોમીટર ની સંવેદિતા આવશે, ગેલેનોમીટર ની સંવેદિતા આવશે, વોલ્ટમીટર ની સંવેદિતા આવશે. સંવેદિતા એ શબ્દ છે ને તમારી માટે પહેલો છે. સંવેદિતા જેને ગુજરાતીમાં શું કહેવાય? તો સંવેદિતા જ કહેવાય. એને ઇંગ્લિશમાં કહેવાય સેન્સિટિવિટી. વિદ્યાર્થીઓ સંવેદિતાનો મતલબ તમે શું જાણો છો? કોઈ કહેશે સંવેદિતાનો મતલબ તમે શું જાણો છો? રાઇઝ હેન્ડ કરે. આમ તો સંવેદિતાનો મતલબ શું થાય એ તમે બોલો. આપણે એમ કીધું કે ભાઈ, એમ કહીએ કે ભાઈ દરવાજો, એટલે તમને ખબર પડે કે આને દરવાજો કહેવાય. ખુરશી, તો એમ કે ભાઈ આને ખુરશી કહેવાય. માં સંવેદિતા એવો શબ્દ આવ્યો તેનો મતલબ શું? આ સંવેદિતા કોઈ વસ્તુને કહેવાય છે કે પછી હલો હલો કોનું ગુજરાતી સારું છે? આપણે રામસ્વામીને પૂછવા જવું પડશે. સંવેદિતા કાનાણી ભાઈ શું કહો છો? આ બધા જે બોલો બોલતા હોય ને સ્ટેજ ઉપર, એક મિનિટ આપણે પેલા કોને સાંભળીએ? વરિયા કેયુર નો લાભ લઈએ પેલા. આ તો વસોયા પ્રતિક, હા બોલ ભાઈ. વસ પોટેન્શિયોમીટર માં લાંબો તાર જોડાવીને એનથી પ્રવાહમાં કઈક એના અંદર વિદ્યુત ના કાંટો આમ તેમ દર્શાવે, એટલે એનું કઈક સંવેદન શું કહેવાય એ રીતના. હાલો તમને પણ સાંભળી લીધા. હવે આપણે કોઠિયા શુભમભાઈ ના સાંભળીએ, વીરપુર ના વતની છે પોતે. હા બોલ કોઠિયા. હેલો. હા આપણે આમ નજીક ની
સંવેદિતા એટલે આમ અભ્યાસ હોય ફૂલ એની બધી જ ખબર હોય. એ તો હાલો સભાડી આર્યનભાઈ હું કહે છે ને સાંભળી. સર સંવેદિતા એટલે કે પોટેન્શિયોમીટરની એક્યુરેસી. એક્યુરેસી. હા હવે વાત આવી કાર્તિકભાઈ ને સાંભળી. હેલો સર. હા બોલ. સંવેદિતા એટલે આપણે કે જે શોર્ટ સર્કિટ આપણે અનુભવીએ છીએ ટૂંકમાં પ્લગમાં હાથ નાખીને આપણને જે અસર થાય એ સંવેદિતા. ઓકે તો આ તમે બધાએ રીતે ટ્રાય કરી. દિહોરા વિશાલભાઈ બોલો છો, શું કહો છો? દિહોરા અનમ્યુટ કરો છો. ફીલિંગ સર. ફીલિંગ. ફીલિંગ અનુભવ. સાચું બોલો. ફીલિંગ. કાઈ તમને ફીલિંગ થાય છે કે એક કે આજુબાજુમાં કે એવું કંઈ છે ફીલિંગ? ફીલિંગ એટલે તો ભાઈ એના ફીલિંગ ના તો ઘણા બધા મતલબ નીકળે, ઘણા બધા નીકળે. કાનાણી ભાઈ શું કહે છે, વધારે કઈ કહેવાનું છે? આ દિહોરા ભાઈ ફીલિંગ્સ બોલ્યા તો એમાં તો મને તો કઈક ખાવા મળ્યું. ફીલિંગ્સ એટલે શું થાય? ફીલિંગ્સ એટલે જેને તમે ચાહ ના કહો છો. તો મતલબ એવો થાય છે, આપણે થોડી એ રીતે વાત લઈએ કે ઘણી વખતે તમે કોઈ બે પાકા મિત્ર હોય અને પાકા મિત્રમાં કઈક નાનો મોટો ઝઘડો થાય તો ખોટું લાગી જાય છે, લાગે છે ને, એને ફીલિંગ્સ કહેવાય. જેને આર્ટ ઉપર આપણી એની આપણી અસર છે ને આર્ટ ઉપર થાય. ચાલો આવું મારે એને કર્યું એમ દગો કર્યો બરાબર. પછી લવેરિયામાં તો આવું બધું થતું હોય પણ એ વસ્તુ આપણે ડાયવર્ટ નથી કરતા. તો હું સંવેદિતાને એને સેન્સિટિવિટી કહેવાય. જો તમારા તમે બધા વિદ્યાર્થીઓ છો એમાંથી અમુક વિદ્યાર્થી એવા હશે જેને તમે થોડું આમ ખીજવો ને તો ખોટું લાગી જાય, કદાચ રોવા પણ મળે. એ હાઈલી સેન્સિટિવ, એ મગજ ઉપર તરત લઈ. અમુક કોઠિયા જેવા હોય તને ગમે એમ કહો કઈ ફેર જ ન પડે કે પડે, ટોપરા જેવી જોતો કઈ ફેર નથી પડતો, પણ દેવાય નહીં બરાબર. પછી બીજું ઉદાહરણ આપો કે તમારા વાલીઓ છે એ ખેતીવાડીનું કામ કરતા હોય, એના હાથ છે એકદમ રિઝિડ હોય, કડક હોય, કોઈ પણ ગરમ વસ્તુ એને અડવી હોય તેને ગરમી ન લાગે, કારણ કે હાથ છે કડક થઈ ગયા છે, એની સંવેદિતા ઓછી થઈ ગઈ છે. એટલે હાથ છે ને ગરમીને સંવેદિત નથી કરી શકતા. એની જગ્યાએ તમે છે ગરમ વસ્તુ નથી પકડી શકતા, અથવા તો આપણે દોરડું આપણે ખેંચીએ તો આપણા હાથ લાલ થઈ જાય, ફોલા પડી જાય. વાલીઓ દોરડું ખેંચે એને કઈ નથી થતું, કારણ કે તમારા હાથ એકદમ કોમળ હોય બરાબર, એટલે એના ઉપર અસર થાય. સંવેદિતાનો મતલબ થાય કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય અને ફેરફારની અસર તમને જોવા મળે એને સંવેદિતા કહેવાય, એને ઇંગ્લિશમાં સેન્સિટિવિટી કહેવાય. કોઈ વિદ્યાર્થી એવા છે ભેજનું પ્રમાણ ચાલુ થશે ને, હમણાં વરસાદની સિઝન ચાલુ થઈ ને તો કોઈને શરદી ઉધરસ તરત થઈ જાય છે, કારણ કે એનું એ સેન્સિટિવ છે, એનું બોડી ટાઈપનું છે બરાબર. એમાં કોઈ વિદ્યાર્થી એવા પણ છે કે જેને સામાન્ય સિઝનના ફેરફારથી કોઈ ફેરફાર નથી થતો, એને સેન્સિટિવિટી નથી. ગરમીમાં બહુ ગરમી ન લાગે, ઠંડીમાં બહુ ઠંડી ન લાગે. તો આ બધી વસ્તુ છે સંવેદિતા. હવે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટની સંવેદિતા હું તો નાનામાં નાનો ફેરફાર તમે પારખી શકો. માનો કે કોઈ વિદ્યાર્થી છે બહુ ગરમ હોય ને મળે તો જ એને ગરમી લાગે, કોઈ વિદ્યાર્થી છે એને એ ગરમ નો વસ્તુ લાગે, તો તમારે બે વિદ્યાર્થીના હાથની સ્કિનની સંવેદિતા જુદી જુદી છે. આપણી આંખ છે એ આપણા શરીરનું સૌથી વધારે સંવેદિત અંગ છે. કોઈ પણ વસ્તુ તમારી સાથે બને એટલે તમારી આંખ પહેલા કહી દઈ, તમને ગુસ્સો આવે તમે એકદમ ખુશી હો તો તમારી આંખ ઉપર એની અસર પહેલા દેખાય છે, એટલે હાઈલી સેન્સિટિવ છે. પછી આવે જીભ, પછી રૂવાટી. આપણે ગુસ્સો આવે તમે રૂવાટી ઊભી થઈ જાય છે બરાબર. પછી મેં તમને પેલો કાચકા વાળો પ્રયોગ કર્યો હતો કે તમે હાથ ઉપર કાચકો રૂવાટી સાથે લઈ જાવ તો જેની વધારે સંવેદિતા હશે એની રૂવાટી વધારે ખેંચાશે. એટલે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને એની સેન્સિટિવિટી હોય. અરે એની વાત ક્યાં કરો છો યાર, તમારી હાથમાં જે મોબાઈલ છે એની સ્ક્રીનની સેન્સિટિવિટી જોવો. સારી કંપનીનો ફોન લેશો તો એનો ટચ છે એકદમ સેન્સિટિવ હોય, કે તમે થોડું કામ કરો તો એકદમ ક્વિકલી ફાસ્ટ રિસ્પોન્સ આપશે. અને ચાઇનાનું જૂનું કહે છે ડબલ્યુ તમે ઘણા જ કરો તો શું થાય, સ્કીન ઘણાય જાય પણ સ્ક્રીન છે એ અપ એન્ડ ડાઉન નહીં થાય. સમજાણું?
એટલે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એની સેન્સિટિવિટી જોવી પડે. માનો કે લેપટોપ મારું છે, લેપટોપમાં હું કર્સર છે આમ ફેરવું છું, તો કર્સર ની સેન્સિટિવિટી હોય, ખ્યાલ આવ્યો? પણ જૂનું થઈ જાય પછી એ જ વસ્તુ ઓછી થાય. માનો કે આપણે કોમ્પ્યુટર લેબમાં જઈએ તો કોઈ પણ કીબોર્ડ કે માઉસ છે જૂનું થઈ ગયું હોય તો માઉસ છે તમામ ફેરવા કરો છતાં કર્સર આમ ફરતું ને, કારણ કે સેન્સિટિવિટી ઓછી થઈ ગઈ, એને ખબર નથી પડતી. જેની સેન્સિટિવિટી ઓછી હોય ને એને આપણે ઘણી વખતે કોઈને કહે ને કે આ તારો જડ જેવો છે, જડ એટલે લોઅર સેન્સિટિવિટી કહેવાય. જે સેન્સિટિવ વ્યક્તિ હોય એને તત્કાલીન રિસ્પોન્સ મળે, એને તત્કાલીન ખ્યાલ આવે આમ કરે આમ ન કરે. ત્યાગ સ્વામી પાસે તમે સેવામાં જતા હોય તમારે સેન્સિટિવ જ રહેવું પડે, નકર રંગપરિયા સાહેબ ને હોય તો ખેંચી લઈ સ્વામી, કારણ કે પરફેક્ટ માગે. એ કોઈ પણ આપણે સ્ટેજ નું કામ કરતા હોય ને કોઈ વિદ્યાર્થી આમ આમ અને સ્વામી આમ ચડાયો હોય પેલા ઉપર, તમારું ધ્યાન કઈ બીજે હોય, હોડી ઉપર આપણું ધ્યાન ન હોય તો ત્યાગ સ્વામી રંગપરિયા સાહેબ ને ખેંચી લે, કારણ કે એ વ્યક્તિ છે એ શું કામ કરે છે. ત્યાં આપણું ધ્યાન સેન્સિટિવલી રહેવું જોઈએ. નાનામાં નાનો ફેરફાર એટલે આપને ખબર હોવી જોઈએ કે આ ભૂલ કરે છે. ટૂંકમાં સેન્સિટિવિટી એટલે નાનામાં નાનો ફેરફાર આપણે અનુભવી શકીએ, બરાબર? હું તમને આના ઉપર એટલા માટે લેક્ચર મોટો કરું છું કારણ કે ગેલોમીટર ની સેન્સિટિવિટી આવશે આગળના ચેપ્ટરમાં, હવે એક બે દિવસમાં એમીટર ની સેન્સિટિવિટી આવશે, વોલ્ટમીટર ની સેન્સિટિવિટી, એટલે બધા સંવેદિતા. સંવેદિતા નો મતલબ જ તમને ખબર ન હોય તો તમે ગોખી નાખો તો ભેગું ન થાય, બરાબર? એટલે ત્યારે એ વાત કરશું. સંવેદિતા એટલે નાનામાં નાનો ફેરફાર જો. એટલે પોટેન્શિયોમીટર માટે જો તમારે નાનામાં, એટલે શું થાય કે માનો કે કોઈ બેટરી ના ઈએમએફ છે ને એ 1 વોલ્ટ છે તો પોટેન્શિયોમીટર છે એ માપી શકે છે, પણ કોઈ બેટરી ના ઈએમએફ છે ને એ 0.5 વોલ્ટ હોય અને એ પોટેન્શિયોમીટર નો માપી શકતું હોય તો મતલબ એવો થાય કે એની સંવેદિતા ઓછી છે. તમારી પાસે પોટેન્શિયોમીટર છે એ 1 વોલ્ટ એ માપી શકે છે અને 0.5 એ માપી શકે, તો તમારી પાસે 0.5 માપી શકે એ જે પોટેન્શિયોમીટર છે ને એ હાઈલી સેન્સિટિવ કહેવાય, કારણ કે નાના નાનો વોલ્ટેજ પણ એ અનુભવી શકે છે. તો પોટેન્શિયોમીટર માટે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ના વ્યસ્ત ને પોટેન્શિયોમીટર સંવેદિતા કહે. એટલે પોટેન્શિયોમીટર ને સંવેદિતા વધારવા માટે શું કરવું પડે તો એનું વ્યસ્ત લેવું પડે, એવું સિદ્ધાંત છે. એટલે સંવેદિતા ઇઝ ઇક્વલ 1/5, 1/5 કરો એટલે શું થાય તો કે એલ ના છેદમાં વી થઈ જાય, કારણ કે 5 નું વ્યસ્ત કર્યું. હવે જો સંવેદિતા કોના સંપ્રમાણમાં થઈ, લંબાઈના સંપ્રમાણમાં થઈ કે ન થઈ, તો પોટેન્શિયોમીટરમાં તમે જેમ તાર લાંબો વાપરો એમ હું ત્યાં સંવેદિતામાં વધારો થાય. એટલે નાના 400 મીટર 400 સેન્ટીમીટર લાંબો તાર છે ને એની જગ્યાએ તમે 800 વાળો તાર વાપરો ને, એટલે શું થાય કે તમે લાંબી લંબાઈએ એક્ઝેક્ટ રીડિંગ નો ફેરફાર નોંધી શકો. કોલેજની અંદર જે પોટેન્શિયોમીટર આવે છે ને 800 સેન્ટીમીટર લંબાઈ વાળા આવે છે, એટલે એની સંવેદિતા એકદમ હાયર હોય, અને હાયર સંવેદિતા હોય ને એના કારણે તમે મિલી વોલ્ટ નો ફેરફાર પણ માપી શકો. જયારે આપણી લેબમાં 12 સાયન્સમાં તમે પ્રેક્ટિકલ કરવાનો છે એમાં મિલી વોલ્ટ નો ફેરફાર તમે ન માપી શકો, વોલ્ટેજ સુધીનો ફેરફાર માપી શકો. બોલો શું થાય, વોલ્ટેજના 1000માં ભાગનો ફેરફાર એ તમે માપી શકો. અને સંવેદિતા કહેવાય વિદ્યાર્થીઓ, અને સંવેદિતા છે, એક વખત પૂછ્યું હતું JEE માં કે NEET માં કે પોટેન્શિયોમીટરની સંવેદિતા વધારવા માટે શું કરવું જોઈએ. એમાં અલગ અલગ ઓપ્શન આપ્યા હતા કે એનું 8 છેદનું ક્ષેત્રફળ વધારવામાં આવે, એની લંબાઈ વધારવામાં આવે, બરાબર? આ બધા અલગ અલગ પ્રકારના બધા રજૂઆત હતી. અને આપણે જાણીએ છીએ વી ના છેદમાં એલ નું સૂત્ર સિદ્ધાંતમાં હતું, એ સૂત્રનું આખું વ્યસ્ત કરો એટલે એના 2 સૂત્ર, પણ મોટા ભાગે લંબાઈને એ લોકો વધારે ધ્યાનમાં લે છે. તો આપણે સૈદ્ધાંતિક સૂત્ર લીધું હતું એમાં વી ના છેદમાં એલ, વી બાય એલ બરાબર શું થાય તો કે આઈ રો ના છેદમાં એ, બરાબર? તો ફાઈ નું વ્યસ્ત કરો એટલે એના છેદમાં આઈ રો પણ લખી શકાય અને એલ ના છેદમાં વી પણ લખી શકાય, 2 રીતે લખી શકાય. તો એ સમીકરણ પ્રમાણે અહીંયા આ એના છેદમાં આઈ રો એ પણ સૂત્ર આવે, એ પણ બતાવી શકાય એના છેદમાં આઈ રો. સંવેદિતા એટલે કોઈ પણ ભૌતિક રાશિનો નાનામાં નાનો ફેરફાર અનુભવી શકાય એવું લખ્યું છે. જો આમાં સંવેદિતા એટલે કોઈ પણ ભૌતિક રાશિનો ફેરફાર અનુભવી શકાય એને સંવેદિતા કહેવાય. હવે વિદ્યાર્થીઓ સ્વાધ્યાયના 12મા દાખલામાં જતા જ રહીએ. હાલો હાલો સ્વાધ્યાયનો 12મો દાખલો. એટલે વિસ્ટર્ન બ્રિજ અને પોટેન્શિયોમીટર ને લગતા જે દાખલાઓ છે ને એટલે પેલા પૂરા કરી પછી જુલોસર ઉપર જઈશું. ચલો હવે જો, એક પોટેન્શિયોમીટર ની રચનામાં 1.25 વોલ્ટ ની એક બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે.
હવે આ કોષ ને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર આગળ મળે છે તો બીજા કોષનું ઈએમએફ કેટલું? ઈવન આપ્યું છે, સમજો. ઈવન બેટરી તમે લગાવો પોટેન્શિયોમીટરમાં ત્યારે લંબાઈ L1 મળે છે, બરાબર. અને હવે L2 લંબાઈ માટે E2 કેટલા? E2 ગણવાનું છે. જો મારે ગણાવવો પડશે, તમે ગણાવશો. લોકો ઈવન બરાબર 1.25. તો આ વોલ્ટેજ ને પોટેન્શિયોમીટર નથી, પોટેન્શિયોમીટર ની રચનામાં તમે જે બેટરીના ઈએમએફ માં સરખામણી કરવા માંગો છો એના ઈએમએફ, એટલે Epsilon 1 લેવાનું, બી નહીં લેવાનું. પોટેન્શિયોમીટર ના વોલ્ટેજ નું હું તમને બી લખાવીશ, બરાબર. લોકો ઈવન બરાબર 1.25, પછી લોકો L1 બરાબર 35 સેન્ટીમીટર, L2 બરાબર 63 સેન્ટીમીટર અને E2 બરાબર ક્વેશ્ચન માર્ક. હાલો ભાઈ, ગણીને મને કયો જોઈએ, કયું સૂત્ર વાપરશો? E1 upon E2 is equal to L1 upon L2. E1, L1, E2 આપણે ગણવાના છે, L2 આપણે આપેલા છે. E1 upon E2 is equal to L1 upon L2. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે પોટેન્શિયોમીટરના વોલ્ટેજ ગણી શકીએ, બરાબર. ચલો આગળ જઈએ. એટલે સોરી, ઈએમએફ ની સરખામણી કરી શકીએ, એટલે E2 આપણને મળે છે 2.25. સધ્યનો 22મો દાખલો, 4 માર્ક્સ માટે IMP એમ લખ્યું છે, તો IMP જશે. આપણને જે રચના બતાવી છે ને એ પોટેન્શિયોમીટર ની છે વિદ્યાર્થીઓ. પોટેન્શિયોમીટર આપણે આમ ઊભું દોરતા ને, એની જગ્યાએ 90 નો રોટેશન આપ્યું, એટલે આડું થઈ ગયું. એ બી તાર છે, આડા થઈ ગયા. આપણી જે રચના હતી એમાં પોટેન્શિયોમીટર આમ ઊભું બતાવતું, એ બી છે એમ ઊભા બતાવતા. જો આપણે રચનામાં એ બી છે ને ઊભા બતાવીએ છીએ. આ આકૃતિને તમે 90 નું રોટેશન આપો, આ રીતે 90 ડિગ્રી નું રોટેશન આપો, શું થાય? એ બી ચાડી લાઈન માં આ બેટરી છે, ઉપર આવતી રહે, આ બધું જોડાણ છે નીચે આવતું રહે. અને ઝિગઝેગ તાર આપ્યો તો ઝિગઝેગ તાર ની જગ્યાએ સીધો તાર કરી નાખ્યો, ખ્યાલ આવ્યો? હું તમને એટલા માટે સરખામણી કરાવું છું, તમે સિદ્ધાંતમાં ભૂલ ન કરો. તો આકૃતિ 3.33 માં 2 વોલ્ટ અને 0.40 ઓહમ નો આંતરિક અવરોધ ધરાવ તો વિદ્યુત કવચ પોટેન્શિયોમીટર ના અવરોધક તાર AB ના 2 છેડા વચ્ચે જોડ્યો છે. હવે જો અહીંયા બી બરાબર 2 વોલ્ટ આપ્યા છે, એટલે પોટેન્શિયોમીટર ની જે બેટરી છે એના વોલ્ટેજ 2 છે, એટલે કેપિટલ બી બરાબર 2 વોલ્ટ છે અને એનો આંતરિક અવરોધ છે 0.4, બરાબર. અને ઈ AB સાથે, એટલે આ એટલું છે ને પોટેન્શિયોમીટર થયું, સમજો, આ એટલું પોટેન્શિયોમીટર થયું. આગળ અચળ 1.02 વોલ્ટેજ EMF, એટલે ખૂબ ઓછા મિલી એમ્પિયર નો પ્રવાહ માટે જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ, એટલે આ કોષ, આ એક કોષ છે ને આપણે Epsilon કહીએ, એ 67.3 સેન્ટીમીટર તટસ્થ બિંદુ આપે છે. તો આ કોષ છે એ ક્યારે એટલા આપે છે? તો કે જ્યારે આ કળ છે એ ખુલ્લી હોય ત્યારે. આડે હું કહું આવું કેમ કરવું પડે? આપે છે પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે તે સુનિશ્ચિત કરવા 60 કિલો ઓહમ એટલે 600 કિલો ઓહમ જેટલો ખૂબ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં, આમાંથી બહુ ઝાઝો પ્રવાહ વહે નહીં એટલા માટે 600 કિલો ઓહમ અવરોધ એની સાથે શ્રેણીમાં જોડી દીધો છે, બરાબર. એટલે પ્રવાહ વહે નહીં જોડવામાં આવે, જે તટસ્થ બિંદુની નજદીક લઘુપથિત એટલે શોર્ટ કરી શકાય છે. અને એ અવરોધ જોડ્યો છે ને એને પાછું શોર્ટ કરી શકાય, એટલે આમ આમ જોડી દો એટલે શોર્ટ થઈ ગઈ. ત્યારબાદ આ પ્રમાણભૂત કોષને સ્થાને, એટલે આ આની આની જગ્યાએ ને સ્થાને અજ્ઞાત EMF ધરાવતો બીજો કોષ મૂકવામાં આવે અને આ જ રીતે તટસ્થ બિંદુ શોધવામાં આવે, જે તારની 82.3 સેન્ટીમીટર લંબાઈ આગળ મળે છે.
તો ઈએમએફ નું મૂલ્ય કેટલું અને 600 kΩ ખૂબ મોટા અવરોધ નો હેતુ શું? વાત આ કેવું છે ખબર છે? તમને એમ દેખાય છે કે આપણે આંતરિક અવરોધ માપવો છે, આમ આંતરિક નહીં આપણે ઈએમએફ માપવો છે. ઈએમએફ માપવા માટે આપણે આકૃતિ, હું તમને થોડુંક એકદમ સરળ કરીને સમજાવું છું. પેલા તો આ વાત કરી કે આ બેટરી છે, આ એટલો આંતરિક અવરોધ છે અને એ બી છેડા વચ્ચે જોડેલું છે. હવે તમે એક E1 એટલે એપ્સિલોન 1 એટલે 1.02 વોલ્ટ ની બેટરી અહીંયા જોડી દો છો, બરાબર? આ જોડ્યો છો ત્યારે આપણે પ્રમાણભૂત કોષ તાર પર એટલા એટલે L1 તટસ્થ બિંદુ અહીંયા મળે છે. આ જોડો ત્યારે તટસ્થ બિંદુ મળે છે. પછી શું કહે છે કે એમાંથી બહુ જાજો પ્રવાહ પસાર ન થાય એટલા માટેની શ્રેણીમાં એક આ અવરોધ તો જોડેલો છે, પણ સાથે એવી પણ વ્યવસ્થા કરી છે કે તમે એને શોર્ટ પણ કરી શકો. આ સ્વિચ તમે બંધ કરી દો તો આ અવરોધ ની અસર ન આવે, એવું કરી શકાય એવી વ્યવસ્થા પણ છે, એનું વર્ણન કર્યું છે. પછી શું કહે છે કે આ સેલ છે એને કાઢી નાખ્યો અને એની જગ્યાએ બીજો સેલ મૂક્યો, અને બીજો સેલ મૂક્યો ત્યારે તટસ્થ બિંદુ ની લંબાઈ કેટલી મળે છે? 82.3 મળે છે. અહીંયા તો આ આટલી મળે છે. તો જે બીજો કોષ મૂક્યો એનો ઈએમએફ કેટલો? અજ્ઞાત ઈએમએફ ધરાવતો મૂકવામાં, એટલે L2 આપણે E1 એટલે E2 આપણે ગણવાનું છે. પછી તમને એમ કે છો કે 600 kΩ મૂકા મૂકો છો, એ ન મૂકો તો શું થાય, એ મૂકવાનો હેતુ શું? એમ વિદ્યાર્થીઓ આ છે ઊંધો કાન પકડાયો છે, ઊંધો કાન પકડાયો છે. ટૂંકમાં તમારે E1 E2 અને L1 L2 ની મદદ થી E2 ગણવાનો છે. આપણે સોલ્યુશન માં જઈએ એટલે હું તમને ફરીથી એક મુદ્દો છે એ વ્યવસ્થિત ક્લિયર કરીને સમજાવતો જાઉં. ચલો આ પરિપથ બેટરી છે, આંતરિક અવરોધ R છે, એ બી તાર છે, એ બી તારમાં L1 અને L2 બે મળવાના છે, અને અહીંયા બેટરી છે એ E1 જોડી શકાય અને E2 જોડી શકાય. એમાં E1 જોડાયેલો છે પેલા અને E2 જે જોડવામાં આવે એ આપણે ગણવાની છે. પછી આ સ્વિચ છે, અવરોધ બોક્સ RB છે. તો પોટેન્શિયોમીટર ની મદદથી EMF ની સરખામણી કરવા માટેનું સૂત્ર E2 ના છેદમાં E1 ઇઝ ઇક્વલ ટુ L2 ના છેદમાં ફરીથી શેર કરું છું. ચલો મારો અવાજ પહોંચે છે? રાઇઝ હેન્ડ કરો વિદ્યાર્થીઓ, મારો અવાજ ઓકે ઓકે ઓકે. ચલો ફરીથી આગળ જઈએ. તો EMF નું સરખામણી માટેનું સૂત્ર તમે E2 ને કરતા બનાવો બરાબર, લોઅર એન્ડ કરી દો એટલે E1 L2 ના છેદમાં L1. અહીંયા તમારે કિંમતો અલગ કરી નાખવી પડે બધી, E1 કેટલું E2 કેટલું જાય. પછી બેટરીના વોલ્ટેજ 2 છે, L1 છે 67.3 છે, RB છે એ બેટરીના અવરોધ 0.4 છે, E1 છે એ 0.02 છે, અને RB કેપિટલ RB છે 600 kΩ છે, અને E2 બરાબર EMF કેટલા અને L2 બરાબર આ. હવે એ વાત પણ ધ્યાનમાં લેવાની, આ EMF ની સરખામણી થઈ બરાબર, એટલે આ આપને જવાબ મળ્યો, એ તો કોમન વસ્તુ છે. હલો, કોઈ પ્રોબ્લેમ છે? અવાજ નથી પહોંચતો મારો? રિધમ કઈ રાઇઝ હેન્ડ કર્યો હતો? મારો અવાજ પહોંચે છે? એક મિનિટ હો. હલો કાનાણી, હલો સાહેબ. હા ધીમે આવે છે, ચોટતો ચોટતો આવે છે. ઓકે ઓકે ઓકે. હલો, હા હવે એવું કરો તમે છે ને, એવું લોકો છેલ્લું રેકોર્ડિંગ જોઈ લેજો, કારણ કે છેલ્લી 5 મિનિટ માટે હું જો નેટવર્ક બદલીશ ને તો પીરિયડ આખે આખું કેન્સલ થશે. આ સૂત્ર જોઈ લો, E2 બરાબર
ઈવન L1 L2 ના છેદમાં L1 એની કિંમત મૂકો હવે જો પછી બીજો પ્રશ્ન હું છો એની વાત કરી કે આનું આનું હેતુ શું આવું હું કા જોડવું પડે તો એ જોડવા પાછળનું કારણ એવું છે આમ તો એવું કરે નેટવર્કનો પ્રોબ્લેમ છે બરાબર એટલે બી સી ને ડી ને એ બધા વિભાગ છે ને આપણે કાલે લઈશું કારણ કે આખું થિયોરેટિકલ મુદ્દા છે જો તમને અવાજ પ્રોપર નહીં આવે ને તો તમે વધારે કન્ફ્યુઝ થશો પેલો વિભાગ તો કોમન છે આમાં સીધો આપણે સૂત્ર મૂકો અને આપણે ગણતરી કરી એટલે જવાબ મળી ગયો એટલે બાકીના જે મુદ્દાઓ છે ને વિદ્યાર્થીને આપણે આપણે પેન્ડિંગ રાખીએ બરાબર અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ અને ખોટો ઇસ્યુ ઉભો થશે તમને અવાજ પ્રોપર નહીં આવે રેકોર્ડિંગ તો આવશે પણ એટલી મજા નહીં આવે તો વિદ્યાર્થીઓ જય સ્વામિનારાયણ બીજા ક્લાસમાં આપણે કાલે મળીશું.